ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો ચલો ડા લાસ્ટ લેક્ચરમાં આપણે એટલે કે ગયા વીકમાં આપણે દાખલા નંબર છ સુધી કમ્પ્લીટ કર્યું હતું બરાબર ને તો હવે આવી જાઓ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેના દાખલા નંબર સાત ઉપર ઓકે ડન ચલો એમાં આપણને શું કીધું છે કે સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અગિયારમું પદ આડત્રીસ એટલે આપણે એને કહી શકીએ એ અગિયાર બરાબર આડત્રીસ બરાબર ને અગિયારમું પદ એટલે એ અગિયાર કયું છે તો કે આડત્રીસ ડન અને સોળમું પદ તોતેર હોય સોળમું પદ તોતેર હોય એટલે કે એ સોળ બરાબર બરાબર ને તો તેનું એકત્રીસમું પદ શોધો એકત્રીસમું પદ એટલે એ એકત્રીસ શોધવાનું કીધું છે

અગિયાર અગિયાર મૂકો દે એન બરાબર અગિયાર કહેવાય ને તો અહીંયા ડાયરેક્ટલી એન બરાબર અગિયાર મૂકી દઉં તો એના બરાબર હવે આડત્રીસ મૂકી શકું બોલો ડન ઓકે તો આને આપણે કહી શકીએ માટે એ વત્તા અગિયારમાંથી એક જાય તો દસ ડી બરાબર આડત્રીસ સમીકરણ નંબર એક ઓકે ડન ચાલો એ જ રીતે બીજું આપણને આપ્યું છે એ સોળ બરાબર તો હવે આપણે લઈએ એ સોળ બરાબર તો આને પણ આપણે કહી શકીએ કે ગુણ્યા ડી બરાબર તોતેર ઓકે ડન તો હવે આપણે લખી શકીએ અહીંયા માટે એ વત્તા માંથી એક જાય તો પંદર ડી બરાબર ઓકે આને કહી દઈએ આપણે સમીકરણ નંબર બે ઓકે ચલો હવે સમી એક અને સમી બે ને આપણે ઉકેલીએ તો એક કામ કરીએ આપણે બેટા લોપની રીત લઈ લઈએ ભવિષ્યમાં શીખીશું ચેપ્ટર નંબર ચારની અંદર કઈ રીતે કરવાનું લોપની રીતે એટલે શું પણ અત્યારે હું તમને સમજાવી દઉં તમને ખબર જ છે તમે આગળ બી કર્યું જ છે આવું કે એ વત્તા દસ ડી બરાબર આડત્રીસ અને એ વત્તા પંદર ડી બરાબર તોતેર ઓકે ડન ચાલો હવે બાદ બાકી કરીએ તો અહીંયા ઓછા અહીંયા પણ ઓછા અહીંયા વધતા છે તો ઓછા ઉડી ગયું એ ઓછા એ ઝીરો થઈ જાય ચલો દસમાંથી પંદર જાય તો માઇનસ પાંચ ડી આડત્રીસમાંથી તોતેર જાય તો કેટલા રહેશે બેટા જુઓ તેર તેરમાંથી આઠ જાય તો પાંચ અને સાત અને છ છમાંથી ત્રણ જાય તો ત્રણ અને મોટા પદની નિશાની એટલે માઇનસ પાંત્રીસ ઓકે બોલો ડન બેટા ચલો ઓછા ઓછા વત્તા પાંચ ને છેદમાં લઈ જાઓ તો ડી બરાબર પાંત્રીસ ભાગ્યા પાંચ એટલે સાત બોલો ડીની કિંમત મળી ગઈ ડન ને ચલો આ ડીની કિંમતને સમીકરણ એકમાં મૂકી દઈએ આપણે ચાલો તો સમીકરણ એકમાં મૂકીએ તો આપણને શું મળશે જુઓ એ વત્તા દસ ડીની જગ્યાએ સાત એના બરાબર આડત્રીસ એ તો છે જ ને બેટા બોલો ક્લિયર બેટા ખબર પડી પાક્કો ડન ને ચાલો તો હવે સિત્તેર તો એને થોડું સોલ્વ કરીએ આપણે તો આપણે અહીંયા જોઈએ તો આપણને ખબર પડી એ વત્તા સિત્તેર બરાબર આડત્રીસ સિત્તેર વત્તા જે સામે લઈ જઈએ તો ઓછા માટે એ બરાબર આડત્રીસ ઓછા સિત્તેર માટે એ બરાબર આડત્રીસ માંથી સિત્તેર જાય એટલે કેટલા આવશે બાવીસ બત્રીસ બરાબર ને બત્રીસ રહેશે ને માઇનસ બત્રીસ ઓકે મોટા પદની નિશાની ઋણ બોલો ક્લિયર બીટા ચલો એ આપણને મળી ગયા માઇનસ બત્રીસ ડી આપણને ખબર છે સાત આપણે શોધવાનું શું છે હવે એકત્રીસમું પદ બરાબર ને તો હવે એ એકત્રીસનું સૂત્ર મૂકી દઈએ આપણે એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી આપણને ખબર છે ઓકે એનની જગ્યાએ આપણે એકત્રીસ જોઈએ છે એટલે એન બરાબર એકત્રીસ મૂકી દઈએ માટે એ એકત્રીસ શોધવાના ચલો એ આપણને ખબર છે માઇનસ બત્રીસ વત્તા એન એટલે એકત્રીસ ઓછા એક અને ડી બરાબર સાત આપણે શોધીને રાખીએ છીએ ને બધું સરસ માઇનસ બત્રીસ એમના એમ ચલો એકત્રીસમાંથી એક જાય તો ત્રીસ ત્રીસમાં ત્રીસ ગુણ્યા સાત એટલે બસો દસ ઓકે ચલો તો બસો દસ માંથી આપણે બેટા બત્રીસ બાદ કરીએ તો કેટલા આવશે એકસો એસી શ્રેણીનું એકત્રીસમું પદ એકસો ઇઠ્યોતેર હશે બોલો ખબર પડી કે બેટા વસ્તુમાં આવે ડં ને પાક્કુ ને તો કોઈ પણ બે પદ આપે અને ત્રીજું પદ શોધવાનું કીધું તો પેલા એ અને ડી આપણે શોધવું પડે બોલો બેટા તો પછી એક સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે એટલે કુલ પદોની સંખ્યા કેટલી પચાસ જો ત્રીજું પદ બાર ત્રીજું પદ બાર એટલે એ ત્રણ બરાબર બાર અને છેલ્લું પદ એકસો છ બેટા આ શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે પચાસ તો છેલ્લું પદ કયું આવે પચાસમું એટલે એ પચાસ આપી દીધા છે કેટલા એકસો ને છ પચાસ છેલ્લું પદ કીધું છે બેટા શ્રેણીમાં પદ કેટલા છે કુલ પચાસ તો છેલ્લું પદ કયું પચાસમું જ કહેવાય ને એટલે એ પચાસ બરાબર એકસો છ આપી દીધા છે તો તેનું ઓગણત્રીસમું પદ શોધવાનું કીધું છે ઓગણત્રીસમું પદ એટલે એ ઓગણત્રીસ શોધવાના કીધા છે બરાબર ને ચલો તો બેટા કરી એનું એ જ પહેલા આપણે એ ત્રણ લઈ લઈએ કેટલા છે બાર ઓકે ચલો તો સૂત્ર મૂકીએ એ વત્તા એન એન એટલે ત્રણ ઓછા એક ગુણ્યા ડી બરાબર બાર માટે એ વત્તા માંથી બે એક જાય તો ટુ ડી બરાબર બાર ઓકે અને આપણે કહીએ સમીકરણ નંબર એક ઓકે તો એ પચાસ કેટલા છે એકસો ને છ ઓકે ચલો તો એનું સૂત્ર મૂકીએ એ વત્તા એટલે પચાસ ઓછા એક ગુણ્યા ડી બરાબર એકસો છ ઓકે ચલો માટે એ વત્તા ઓગણપચાસ ડી બરાબર એકસો છ સમી બે ઓકે બોલો ક્લિયર બેટા વસ્તુ હવે ડન ને ચાલો તો હવે એક કામ કરીએ બેટા આપણે લોપ લઈ લઈએ સમી એક અને સમમી બેનો ચાલો માઇનસમાં નથી રાખવું તો આપણે એ વત્તા ઓગણપચાસ ડી પહેલાં લખીએ બરાબર એકસો છ હવે સમીકરણ એક લખીએ એ વત્તા ટુ ડી બરાબર બાર ચાલો બાદ બાકી કરી દઈએ ઓછા વધતા જાય તો ઓછા વધતા જાય તો ઓછા ઉડી ગયા ઓગણપચાસ માંથી બે જાય તો સુડતાલીસ ડી ઓકે સુડતાલીસ ડી હવે એકસો માંથી જાય એકસો માંથી જાય તો કેટલા રહેશે ચોરાણું બરાબર ને આ સુડતાલીસ ને નીચે લઈ લઈએ તો સુડતાલીસ દુ ચોરાણું આવશે એનો મતલબ ડી બરાબર બે બોલો ક્લિયર ચલો ડીની ટુ ડી બરાબર બાર ચલો એ ટુ ડી એટલે બે બરાબર બાર તમારે લખો નો કોન્સ માં સમી ડી બરાબર બે સમી એક માં મૂકતા

વત્તા એન એટલે ઓગણત્રીસ ઓછા એક અને ડી એટલે બે તો આઠ વત્તા ઓગણત્રીસ માંથી એક જાય દુ છપન ઓકે ચલો એ ઓગણત્રીસ બરાબર છપ્પન વત્તા આઠ કરીએ તો કેટલા આવશે આઠ ને છ ચૌદ એટલે ચોસઠ ઓકે એટલે કે આપેલ સમાંતર શ્રેણીમાં ઓગણત્રીસ પદ ચોસઠ થશે બોલો ક્લિયર બેટા વસ્તુ ડન ને ફાવે ને ઓકે ચલો બેટા તો હવે આવી જાઓ દાખલા નંબર દસ ઉપર સોરી નવ ઉપર દાખલા નંબર નવ ઓકે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને અને નવમું પદ અનુક્રમે ચાર અને માઇનસ આઠ હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય એટલે જો આપણે કીધું ત્રીજું પદ ચાર એટલે એ ત્રણ બરાબર ચાર કહી દીધું છે નવમું પદ માઇનસ આઠ એટલે એ નાઇન બરાબર માઇનસ આઠ એવું કહી દીધું છે તો કયું પદ શૂન્ય થાય એટલે કે એન બરાબર ઝીરો આપ્યું છે અને એન શોધવાનું કીધું છે કયું પદ એટલે એન શોધવું પડશે બોલો રકમમાં ખબર પડીને પાક્કું ને દંડને સો ટકા ઓકે ચાલો તો સૌથી પહેલાં તો આ જે પ્રમાણે માહિતી આપીએ એ પ્રમાણે એ અને ડી શોધી લઈએ તો આપણને સૌથી પહેલું એ થ્રી બરાબર ચાર ખબર છે ઓકે એનો મતલબ શું થયો કે એ વત્તા ત્રણ ઓછા એક ગુણ્યા ડી બરાબર ચાર માટે એ વત્તા ટુ ડી બરાબર ચાર સમીકરણ નંબર એક થાય ચલો હવે એ જ પ્રમાણે એ નાઇન બરાબર આપણને શું આપેલું છે માઇનસ આઠ માટે એ વત્તા નાઈન માઇનસ વન ડી બરાબર માઇનસ આઠ તો આને કહી શકીએ આપણે એ વત્તા ડી બરાબર માઇનસ આઠ સમીકરણ નંબર બે ઓકે તો ફરીવાર એક અને બેનો લોપ લઈ લઈએ ચલો આપણે બે સમીકરણ બે પહેલાં લખીએ તો એ વત્તા આઠ ડી બરાબર માઇનસ આઠ હવે સમીકરણ બે એ વત્તા ટુ ડી બરાબર ચાર ચલો બાદ બાકી કરીએ તો ઓછા 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 ગયા ચલો આઠ ઓછા બે એટલે સિક્સ ડી ઓછા ચાર ઓછા ચાર એટલે ઓછા વત્તા ઓકે ચલો તો ડીને કરતા બનાવીએ તો છ નીચે છ દુ બાર એટલે માઇનસ બે એટલે ડી બરાબર કેટલા મળી ગયા આપણને માઇનસ બે ઓકે

તો આ ચાર ઓછા છે સામે જાય તો વત્તા માટે એટલે બરાબર બોલો પ્રથમ પદ મળી આપણને ક્લિયર છે આટલું એ ખબર છે ડી ખબર છે હવે આપણને પૂછ્યું છે કયું પદ શૂન્ય થાય એટલે એન બરાબર ઝીરો આપેલું છે તો જો આપણી જોડે એન બરાબર શૂન્ય છે માટે એ વત્તા એન ઓછા એક ગુણ્યા ડી બરાબર ઝીરો ચલો કેટલા આઠ એન શોધવાના ઓછા એક અને ડી માઇનસ બે બરાબર ઝીરો ઓકે ચલો આ આઠ વત્તા જ સામે જાય તો ઓછા માટે એન ઓછા એક ગુણ્યા માઇનસ બે બરાબર માઇનસ આઠ આ માઇનસ બે આખાના ગુણાકાર માં જતા રે તો એન ઓછા એક બરાબર માઇનસ બે ઓછા ઓછા એક છે તો એન બરાબર ચાર વત્તા એક માટે એન બરાબર પાંચ એનો મતલબ શું થયો કે આપેલ श्रेणी શ્રેણીમાં પાંચમું પદ શૂન્ય હશે પાંચમું પદ શૂન્ય હશે બોલો ખબર પડી બોલો સો ટકા અને હવેનો જે દાખલો ગણ્યો એમાં એન આપી દીધું છે અને એન શોધવાનું કીધું હતું બોલો ફાવ બેટા વસ્તુ હવે ડન ને ક્લિયર ને સો ટકા ઓકે ચલો બેટા તો હવે આવી દાખલા નંબર દસ ઉપર ચાલો દાખલા નંબર દસમાં શું કીધું છે આપણને કે કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ દસમા પદ કરતાં સાત વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ સત્તરમું પદ એટલે એ સત્તર કહેવાય દસમા પદ કરતા એટલે કે એ દસ કરતાં સાત વધુ છે એટલે આની અંદર સાત વધારે છે હા કે ના તો મારે બંનેને સરખા કરવા હોય તો એ દસ માં હું સાત ઉમેરું તો બંને સરખા પડી ખબર પડી ખબર ના પડી ના ચાલો ધારી લો ધારો કે એ સત્તર પદ ચૌદ છે ઓકે તો એ દસમું પદ કેટલું હશે સાત હશે ને કેમ કારણ કે એ દસ કરતા એ સત્તર સાત વધારે છે એટલે હવે આ સાત વધારે થઈ ગયું પણ મારે બેટા બંનેને સરખા કરવા હોય તો આની અંદર સાત ઉમેરવા પડે તો હવે ચૌચો થઈ ગયા બસ એક્ઝેક્ટલી એટલે બેટા જેના કરતા વધારે આપેલું હોય એમાં આપણે ઉમેરવાનું રહેશે એ દસ કરતા દસમાં પદ કરતા સાત વધારે છે તો એ દસમાં સાત ઉમેરો તો બંને સરખા બોલો ખબર પડી ગઈ ડન ને ક્લિયર ને ઓકે સામાન્ય કઈ વાંધો નહીં સૂત્ર મૂકી દો એ સત્તર એટલે એ વત્તા સત્તર ઓછા એક ગુણ્યા ડી બરાબર એ દસ એટલે એ વત્તા દસ ઓછા એક ગુણ્યા ડી અને વત્તા સાત એમના એમ કેમ બેટા બંને કોઈ એક જ સમાન શ્રેણીના પદો છે ને એટલે બંનેમાં પ્રથમ પદ તો સરખું એ એ ઉડી ગયા એક્ઝેક્ટલી માટે સત્તરમાંથી એક જાય તો સોળ ડી બરાબર દસમાંથી એક જાય તો નવ ડી વત્તા સાત ઓકે ચલો હવે આપણે એક કામ કરીએ અને ડીડી વાળું પદ જોડે લઈ લઈએ વત્તા જાય તો ઓછા એટલે સોળ ડી ઓછા નવ ડી બરાબર સાત સોળ માંથી નવ જાય તો સાત ડી બરાબર સાત 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 માટે શ્રેણી છે કે સત્તર માં પદ હોય દસમા પદ કરતા સાત વધારે છે તો એવી સમાનતા શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો એક બોલો ફાવ બેટા આવો ભાઈ ખબર પડી ગઈ પાક્કું દંડ ને સો ટકા ને ક્લિયર છે ને ચકાચક ઓકે તો આ ચાર દાખલા તમારે બી બે લખવાના છે બોલો બધાને ખબર પડી ગઈ ને બેટા પાક્કું ઓકે તો આજના લેક્ચર મારું રાખીએ છીએ થેન્ક યુ